ના કિનારે વસેલું સુરત સદીઓથી લૂંટાતું આવ્યું છે. અંગ્રેજો હોય કે મુગલો, ફિરંગીઓ હોય કે ફ્રેન્ચ, આ તમામ લૂંટારૂઓની નજર સુરત પર હંમેશા રહે છે. આજના યુગમાં પણ લૂંટારૂ ગેંગ સુરતમાં લૂંટને અંજામ આપ્યા વગર રહેતા નથી. ગઈકાલે સુરતમાં વધુ એક લૂંટારૂ ગેંગ ઝડપાઈ. કેવી રીતે આ ગેંગ ઝડપાઈ, આવો જોઈએ. टीवी स्क्रीन पर जोवा मळता बन्ने शख्स ने देशी बनावटनी बे पिस्तोल तथा त्रण जीवता कारतूस साथे झड़पी पाड़वामां आव्या छे. पुलिसे आरोपीओनी कड़क पूछपरछ करता तेओए अमदावादमां क्राइम ब्रांचना कर्मचारी पर फायरिंग कर्यु होवानी कबूलात आपी हती. आरोपी नंबर एक गोवर्धन राजपूत, आरोपी नंबर बे वनेसिंह दुर्जनसिंह राजपूत. आ बन्ने राजपूत शख्स शातिर छे, खास करीने लूंटनी दुनियाना खूंखार खेलाड़ी छे. आरोपीए सूरतमां हथियार बनावी मैधरपुरा विस्तारमां लूंट करी होवानी कबूलात करी छे. પોલીસે બંને ઇસમો પાસેથી બે પિસ્તોલ તથા ત્રણ જીવતા કાર્ટ્રીજ મળી કુલ 20,000ની મત્તા કબજે કરી છે. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આરોપી ગોવર્ધન ઉર્ફે પિન્ટુસિંહ પોતાના ગેંગના સાગરીત અમરસિંહ ઉર્ફે અમ્મુ રાજપૂત તથા બીજા ઇસમો સાથે મળીને સુરતના મૈધરપુરા સુમુલડેરી રોડ ખાતેના બંગલામાં ઘરફોડ ચોરીનો ગુનો કરેલ છે. તેમજ રાજસ્થાન ખાતે આવેલ પીણાવાડામાં પોતાના સાગરીત દેવીસિંહ નામના ઇસમ સાથે મળી પિસ્તોલ વેચાણ કરવા જતા સાગરીત ઝડપાયો હતો અને તે ફરાર થઈ ગયો હતો. કેવી છે મોડસ ઓપરેન્ડી? રાજસ્થાની કુખ્યાત અરવિંદ બિકા ગેંગનો દેશભરમાં આતંક છે. ટોળકી પોતાની મોડસ ઓપરેન્ડી પ્રમાણે ગુનાઓ કરે છે. આ ટોળકીના ગુનેગારો કમરના ભાગે હથિયાર મૂકી લૂંટ કે ઘરફોડ ચોરી કરવા માટે નીકળી જાય છે. ચોરી કરતા પહેલા ટોળકી રેકી કરે છે અને ટાર્ગેટ સેટ કરી ગુનાને અંજામ આપે છે. ક્યાં ક્યાં લૂંટને અંજામ અપાયો? ટોળકીના બે રીઢા લૂંટારૂઓએ થોડા દિવસો પહેલા મૈધરપુરામાં આંગળીયાના કર્મચારીને હથિયારથી ડરાવી માર મારી લૂંટ કરવાની કોશિશ કરી હતી. ઉપરાંત આ ટોળકીના પિન્ટુ રાજપૂતે તેના સાગરીતો સાથે સુમુલડેરી રોડની સોસાયટીમાં લાખોના ઘરેણાની ચોરી કરી હતી. ક્યાં હાથ મારવાના હતા અને ઝડપાઈ ગયા? આ ટોળકી લૂંટ કરવાના ઇરાદે સુરતમાં ભાડેથી રહી કોઈ મોટો હાથ મારવાની ફિરાકમાં હતી અને તેના માટે રેકી પણ કરી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના વનેસિંહ દુર્જનસિંહ રાજપૂત અને ગોવર્ધનસિંહ ઉર્ફે પિન્ટુસિંહ રાજપૂતને બે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યા છે. એક ગેંગ અને 18 ગુનાને અંજામ. આ બંને લૂંટારૂઓ સામે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને લૂંટનો ગુનો ઉપરાંત રાજસ્થાન સિરોહીમાં હથિયારો સપ્લાય કરવાનો તેમજ હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો છે. આ રીઢો ગુનેગાર છે, અસંખ્ય વખત પોલીસ પાસે પકડાયેલો છે, પોલીસ ઉપર ફાયરિંગ પણ કરી ચૂક્યો છે. એટલે આરોપીને આજે અમે નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવેલા છે અને રિમાન્ડ દરમિયાન વિશેષ પૂછપરછ કરવામાં આવશે કે આ ગેંગના જે મુખ્ય લીડર છે એની ભૂમિકા કેટલી છે અથવા તો આ સિવાય પણ બીજા અન્ય ગુનેગારો સંડોવાયેલા છે તે બાબતની પૂછપરછ કરવામાં આવશે. અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર આ ટોળકીએ હુમલો કર્યો હતો. પિન્ટુ રાજપૂત અમદાવાદ સહિત સુરતમાં 18 ગુનાઓમાં પકડાયેલો હતો. તાપીના કિનારે વસેલું સુરત લૂંટારૂઓનું માનીતું શહેર, જ્યાં સદીઓથી આ શહેર લૂંટાતું આવ્યું છે. ગઈકાલે એક ગેંગ ઝડપાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને આરોપી સામે કડક હાથે કામ લીધું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ સુરત.